બનાસકાંઠા જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં લૂંટ ચોરીના બનાવને તો જાણે માજા મૂકી હોય તેમ જિલ્લામાં દિન પ્રતિદિન ચોરીના બનાવનું પ્રમાણ વધી રહ્યું છે, જેને લઈ આમ જનતામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને વધતી જતી ચોરીની ઘટનાઓથી આમ પ્રજામાં ભયની લાગણી વ્યાપી ગઈ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા છે, ત્યારે ચોરી અને લૂંટની ઘટનાને અંજામ આપવામાં કોઈ કસર છોડતા નથી. તેવામાં ગત રાત્રે કાંકરેજ તાલુકાના તીરવાળા ગામમાં એક વૃદ્ધ દંપતીના ઘરમાં કેટલાક અજાણા શખ્સોએ પ્રવેશ કર્યો હતો અને લૂંટના ઈરાદે વૃદ્ધ દંપતીને માર મારીને લાખો રૂપિયાના સોના ચાંદીના મુદ્દામાલની ઉઠાંતરી કરી હતી. જો કે લૂંટ કરવા આવેલા તસ્કરો ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં DVR પણ ઉઠાવી ગયા હતા. વૃદ્ધ દંપતીએ ઠોસ માર મારતા આ દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું, જે તેમને સારવાર માટે થરા રેફર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે કે આ ઘટનાની જાણ થરાદ પોલીસને કરવામાં આવતા થરાદ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી. તેમજ નોંધાવેલી ફરિયાદમાં આશરે 1.5 લાખ રૂપિયા, કાનની બુટ્ટી, સેરો અને નાકની ચૂંગ ઉઠાંતરી કરી આ તસ્કરો પલાયન થઈ ગયા છે, જે અંગે ફરિયાદ થતાં થરાદ પોલીસ આ તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. મેં રાડો પાડી પછી ઘરડી રૂમમાં લઈ ગયા, રૂમમાં પછી મને પટ્યું મારી બે નાખ્યા, મેં મારા રમ ચોઈ ગયા, તારા રમ આ પડાવી અને મારી નાખ્યા, હવે તારો વારો છે એમ કરી પટ્યું મારી મારી મારે હાલગ્રો રાખી બીજા રૂમમાં ગયા. બીજાના પટારાનું 2-3 કટર ભર્યા, બીજાના માળિયા ફેર્યા, ગોટલાને કપાટ ફેર્યા, બધું ફેરી પછી એક હાલગ્રો મારી પછી બારે જતા રહ્યા. મેં બારી ખોલીને બરકા પાડ્યા, એકો કાઢો પછી દુર્લાગમાંથી બધું ફેરી નાખ્યું છે, આખું ઘર ફેરીનું કર્યું છે. હવે એમાંથી શું જોયું છે મેં કોઈ જોયું નથી, હજી હવે જોઈએ તાજ ખબર પડે. છોકરાના પણ ગયા હતા. તમારા દાગીના કયા લઈ ગયા? દાગીના તો મૂટી મારી ઘટાઈ એ અંદર તો કોક તોડી રહી, કોક તોડી ગમ પડે કે બીજું બહુ નહોતું. બહુ ઘરે કોણ કોણ હતું? હે ઘરે તમારા ઘરે કોણ હતો હાજર? તમે બે જણા જતા ને? અમે બે જ હતા.